એકમલક્ષી અર્થશાસ્ત્રનો જે યુનિટ એકનો પહેલો જે ટોપિક છે ઉત્પાદનના સિદ્ધાનો સિદ્ધાંતો જેને આપણે કહીએ છીએ પ્રિન્સિપલ્સ ઓફ પ્રોડક્શન બરાબર એને આપણે કહીએ છીએ તો કે ઉત્પાદનના સિદ્ધાંતો કહીએ છીએ તો આપણો જે પહેલો યુનિટ છે પહેલો એકમ છે એના મુખ્ય ત્રણ જેને આપણે કહીએ છીએ કે મેઈન ત્રણ ને આપણે આવરી લેવાના છે એક તો ઉત્પાદન અંગેના જે વિવિધ ખ્યાલો છે તે ખર્ચ અંગેના વિવિધ ખ્યાલો છે તે અને આવક અંગેના વિવિધ ખ્યાલો છે તે એટલે આપણે એમ કહી શકીએ કે આપણે યુનિટ એક છે તે ઉત્પાદન ખર્ચ અને આવક અને આ ત્રણે ત્રણ વચ્ચેના જે આંતર સંબંધો છે એની આપણે ચર્ચા કરવાની છે ઉત્પાદનના સિદ્ધાંતોની ચર્ચા કરવાની છે બિન પ્રમાણ સા ઉત્પાદનના નિયમની ચર્ચા કરવાની છે પછી કદ વિકાસના લાભાલાભ છે ઉત્પાદનના સાધનો ઉત્પાદનના સાધનોના કયા કયા પ્રકારો છે આ બધી જ બાબતોની આપણે અહીંયા ચર્ચા કરવાની છે અલગ અલગ પ્રકારની જે ખર્ચ રેખાઓ છે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે સ્થિર ખર્ચ છે અસ્થિર અસ્થિર ખર્ચ 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 છે 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 કુલ સરેરાશ સરેરાશ સ્થિર સમયના ટૂંકા ગાળામાં અને સમયના લાંબા ગાળામાં અને સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમ સમઉત્પાદનની જે રેખાઓ છે એની પણ આપણે ચર્ચા કરવાની છે તો આપણો જે એકમ એકનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમમાં તમે જોઈ શકો છો કે એકમ એકમાં ઉત્પાદનનો એની પ્રસ્તાવના પહેલા તો આ ટોપિક એકચ્યુઅલી શું કહેવા માંગે છે તેની આપણે ચર્ચા કરવાની છે પછી આવે છે ઉત્પાદન અથવા તો એને આપણે જેને પ્રોડક્શન કહીએ છીએ ઇંગ્લિશમાં એનો અર્થ પછી ઉત્પાદનના જે મુખ્ય ચાર સાધનો છે જમીન છે મૂડી છે શ્રમ છે નિયોજન શક્તિ છે એના લક્ષણો ખૂબ ટૂંકમાં આપણે જોવાના છે પછી આવે છે ઉત્પાદનના સાધનોની અંદર જે ખસ જાણવા જેવી બાબતો છે થી કે ઉત્પાદનના સાધનો પરસ્પર એકબીજાની અવેજીમાં અમુક મર્યાદા સુધી વાપરી શકાય છે ઉત્પાદનના સાધનોનું જે સંયોજન છે તેને પણ આપણે કઈ કવસે બદલી શકીએ છીએ એ જ રીતે ઉત્પાદન અને પેદાશ અંગેના જે કંઈ પણ ખ્યાલો છે તેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુલ ઉત્પાદન જેને આપણે કુલ પેદાશ સરેરાશ પેદાશ અને સીમાંત પેદાશ એટલે કુલ ઉત્પાદન સરેરાશ ઉત્પાદન અને સીમાંત ઉત્પાદન એ અંગેના જે ત્રણ ખ્યાલો છે અને એ ત્રણ વચ્ચેનો જે પરસ્પર આંગર સંબંધ છે એની પણ આપણે અહીંયા ચર્ચા કરવાની છે પછી આવે છે ઉત્પાદન વિધેય તથા ઉત્પાદન વિધેય એટલે ઉત્પાદનના સાધનો અને ઉત્પાદન વચ્ચેનો જે ટેકનિકલ સંબંધ છે જેને આપણે સાધન ઉત્પાદન સંબંધ તરીકે પણ ઓળખીએ છીએ એ ઉત્પાદન વિધેયનો આપણે ખ્યાલ મેળવવાનો છે પછી ઉત્પાદનના જે ત્રણ નિયમો છે એ ઉત્પાદનના નિયમોમાં વધતી પેદાશનો નિયમ ઘટતી પેદાશ નો નિયમ અને સ્થિર પેદાશ નો નિયમ એ આપણે બિન પ્રમાણસર ઉત્પાદનના નિયમ અન્વયે આપણે ભણવાના છે પછી આવે છે કદનું વળતર તો કે કદના વળતર કહીએ કે વધતું વળતર ઘટતું વળતર અને સ્થિર વળતર અને ત્યારબાદ અંતે આપણે કોઈ પણ એકમનું કદ વધારવામાં આવે તો એ કદ વધારાને લીધે આપણે એમ કહીએ કે કેટલા લાભો પ્રાપ્ત થાય કેટલા ગેરલાભો પણ ઉભા થાય તેને આપણે કહીએ છીએ કદના આર્થિક લાભાલાભ એની આપણે સંધિ સૂટી પાડીએ તો લાભ વધતા અલાભ એટલે ગેરફાયદા અને ફાયદા બેનિફિટ એન્ડ એને આપણે કહીએ કે અથવા તો એની નબળાઈઓ અને છેલ્લે જે છે યુનિટનો એ છે સમ ઉત્પાદન રેખાઓ તો આપણે પહેલા ટોપિકમાં શરૂઆત કરીએ કે ભાઈ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રોડક્શન ભાઈ ઉત્પાદનનો અર્થ શું છે વાસ્તવમાં એક્ચુઅલી ઉત્પાદન શું છે જેને આપણે પેદાશ કહીએ છીએ એને આપણે પ્રોડક્શન કહીએ છીએ એનો વાસ્તવમાં મતલબ શું થાય તો આપણે આગળ પણ તે વખતે પણ ચર્ચા કરી હતી થોડી કે ઉત્પાદન એટલે સામાન્ય અર્થમાં એકદમિક ભાષામાં ભૌતિક વસ્તુ કે પદાર્થનું સર્જન કરવું ક્રિએશન કરવું તેને આપણે ઉત્પાદન કહીએ છીએ એકદમ સાદા અર્થમાં વ્યવહારિક ભાષામાં રોજ બરોજ જે એનો ઉપયોગ થાય છે તે કે કોઈ પણ ભૌતિક વસ્તુ તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ કાપડ છે વાહનો છે અનાજ છે શાકભાજી છે દૂધ છે સામાન્ય અર્થમાં આપણે એમ કહીએ છીએ આ ભૌતિક વસ્તુ છે પદાર્થ છે તેનું આપણે સર્જન કરીએ છીએ તો એને સામાન્ય અર્થમાં આપણે એને ઉત્પાદન કહીએ છીએ પણ વિજ્ઞાન એ સ્વીકારતો નથી વિજ્ઞાન વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જે છે વાસ્તવમાં માણસ છે તે માણસ કોઈ પણ ભૌતિક વસ્તુનું ઉત્પાદન કે એનો નાશ સર્જન કે સંહાર કરી શકતો નથી કારણ કે પૃથ્વી પર જે શક્તિ છે તેનો જથ્થો કેવો છે અચળ છે પૃથ્વી પર જે શક્તિ છે તેનો ઊર્જાનો જે જથ્થો છે તે કેવો અચળ છે કુદરતે આપેલા તત્વો નું એક સ્વરૂપમાંથી આપણે વાસ્તવમાં બીજા સ્વરૂપમાં માત્ર રૂપાંતર કરીએ છીએ એટલે આપણે આઇન્સ્ટાઇનનું સૂત્ર પણ જાણીએ છીએ કે એ બરાબર એમસી સ્વેર એટલે કે પૃથ્વી પર કોઈ પણ પદાર્થનું સર્જન પણ નથી થતું અને એનો સંહાર પણ નથી થતો એટલે કુદરતે આપણને દરેક પદાર્થ માનવ જીવનને માનવીને ભેટ તરીકે આપેલા છે બક્ષિસ તરીકે આપેલા છે એટલે માણસ શું કરે છે કે ભાઈ આ પદાર્થ જે કુદરતે આપેલા છે એમાં વધુ ને વધુ સૃષ્ટિ ગુણ તેને આપણે સંતોષ કહીએ છીએ એ સંતોષનું સર્જન કે રૂપાંતરણ કરે છે અને તૃષ્ટિગુણમાં વધારો કરે છે જે તત્વો છે કુદરતે આપેલા જે પરિબળો છે પદાર્થો છે સાધનો છે 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 એમાં સર્જન કરી અથવા તો એ પદાર્થનું રૂપાંતર કરી એ પદાર્થના માણસને જરૂરિયાત સંતોષવા માં એનો ઉપયોગ કરે છે માણસની જે કઈ પણ જરૂરિયાતો છે એ સંતોષવા માટે એ પદાર્થનું માત્ર ને માત્ર સ્વરૂપાંતર કરે છે દાખલા તરીકે આપણે જોઈએ છે કે બરાબર કે ભાઈ આપણી કોલેજમાં કેમ્પસમાં તમે બેઠા હોય તો ઘણી વખત ઝડ પડેલું હોય કાપાયેલું એક કાપેલું ઝાડ પડેલું છે એમાંથી આપણે એમ કહીએ કે કોઈ દૃષ્ટિકોણ મળતો નથી અથવા તો મળે તો બી કેવો નહીં હોય વચ્ચે કે ભાઈ એને ટેક્યો નહીં આપણે બેસી શકીએ પણ પણ એ જ્યારે આપણે એમ કહીએ કે કપાયેલું જડ છે એને જે લાકડાનો ડેન્સો છે જ્યાં ફર્નિચર બનાવવામાં આવતું હોય તે જગ્યા એને લાવવામાં આવે જ એ લાકડા એ તૂટેલા વૃક્ષના વૃક્ષના લાકડાને પછી એમાંથી અલગ અલગ પ્રકારના ટેબલ બનાવવામાં આવે ખુરશી બનાવવામાં આવે બેન્ચ બનાવવામાં આવે બારી દરવાજા બનાવવામાં આવે તો આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે લાકડા જે ખરેખર જે જળનું થળ હતું જળની દાળીઓ હતી એનું સરસ મજાનું રૂપાંતર એ લાકડાનું રૂપાંતર ફર્નિચરમાં કર્યું એટલે એ બનાવેલા ટેબલ પર આપણે આપણી બુકો મૂકી શકીએ છે કોમ્પ્યુટર મૂકી શકીએ છીએ બેન્ચ પર તમે બેસીને પીરિયડ ભરી શકો છો ઘરમાં ટીપોનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે ટીવી છે અન્ય સાધનો છે આપણે ફર્નિચરમાં મૂકી શકીએ છીએ તો એ વૃક્ષ એકચુઅલી કોણે છે કે કુદરત આપણી વસ્તુ છે એનું આપણે કર્યું છે રૂપાંતર કર્યું આપણી જે માણસની જે જરૂરિયાતો છે અહીંયા આપણે ફર્નિચરની જરૂરિયાત છે તો આપણે ફર્નિચરમાં એનું રૂપાંતર એ લાકડાનું કર્યું કોઈ ઘરોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એના દ્વારા ચૂલો પેટાવાતો હોય ચૂલો સળગાવતો હોય તો એ લાકડાનું રૂપાંતરણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગરમી પ્રાપ્ત કરવા માટે રસોઈ કરવા માટે એનું રૂપાંતરણ કરવામાં આવે છે એ જ રીતે આપણે જોઈએ કે અંદર કાચું લોખંડ કુદરતે આપેલું છે બરાબર લોખંડ એલ્યુમિનિયમ તાંબુ સોનું ચાંદી પેટ્રોલિયમ આ બધી વસ્તુ કેવી છે કુદરતે આપણને વિના મૂલ્યે આપેલી છે આપણને બક્ષીસ આપેલી છે આપણને ભેટ આપેલી છે તો આપણે જોઈએ છીએ કે ભાઈ એ જમીનની અંદર માઇન્સ છે મિનરલ્સ છે મેટલ છે આ બધી જે કાચી વસ્તુઓ છે એને બહાર કાઢવામાં આવે પછી એનું રિફાઇનિંગ કરવામાં આવે માં મોકલવામાં આવે પછી એને આપણે વાપરી શકાય આપણી જે કંઈ પણ જરૂરિયાતો છે એ જરૂરિયાતોને પૂરી કરી શકાય એ રીતે એનું રૂપાંતરણ કરવામાં આવે છે અને ઉપયોગી બનાવવામાં આવે છે એના દ્રષ્ટિકોણમાં વધારો કરવામાં આવે છે આપણે જોઈએ છીએ કે ભાઈ આમ જે ધૂળ છે માટી છે એ માટી આપણી કદાચ જરૂરિયાતો ઓછી પૂરી કરતી હોય સીધી પણ જયારે એમાંથી કુંભાર એ માટીમાંથી ઈંટો બનાવે માટલા બનાવે અને એ જ માટીમાંથી ખેડૂત પણ જો ખેતરમાં અનાજ પકવતો હોય તો આપણે એમ કહી શકીએ કે અનાજનું ઉત્પાદન થયેલું છે એમ આપણે કહીએ માટલાનું ઉત્પાદન થયેલું છે એમ આપણે કહીએ આટલા નંગ ઈંટોનું ઉત્પાદન થયેલું છે એમ આપણે કહી શકીએ તો આ રીતે આપણે એમ કહીએ કે કુદરતે આપેલા જે કઈ પણ સંસાધનો છે તત્વો છે એનું એના આપણે રૂપાંતરણ કરી અને પછી આપણે એને ઉપયોગી બનાવીએ બનાવીએકોણમાં વધારો કરીએ સંતોષમાં યુટિલિટીમાં વધારો કરીએ તો આ જે કરવામાં આવતી જે પ્રક્રિયા છે તેને આપણે કહીએ છીએ ઉત્પાદનની પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા માં શું છે તો ભાઈ આ રીતે સ્વરૂપ કોઈ પણ જે તત્વો છે પદાર્થો છે કુદરતે આપેલા એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણે રૂપાંતર કરીએ છીએ ઉત્પાદન ની પ્રક્રિયા માં જે વ્યક્તિઓ આપણે જોયા કુંભાર છે સુથાર છે એ કઈ નવી વસ્તુ કે નવા પદાર્થનું સર્જન કરતું નથી બરાબર પણ કુદરતી જે આપેલી વસ્તુ છે છે એનું માત્ર એના એના ભૌતિક ફેરફારો એને એમ એમ કહીએ કહીએ કે કે રંગ રૂપ કદ બદલાવ લાવે અને પછી માણસની જે કંઈ પણ રિક્વાયરમેન્ટ છે આવશ્યકતા છે જરૂરિયાત છે એને સંતોષવાના ગુણમાં એ આ વ્યક્તિઓ ઉત્પાદનની પ્રક્રિયાઓના અંતે વધારો કરે છે એટલે અર્થશાસ્ત્રીય ભાષામાં આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન એટલે વસ્તુના માં વધારો કરવો એવો મતલબ આપણે કરી શકીએ કંઈક અશે ઉત્પાદન એટલે હું તો કે વસ્તુના માં એની યુટિલિટીમાં જયારે વધારો કરવામાં આવતો હોય તો તેને આપણે ઉત્પાદન કહી શકીએ બીજા અર્થમાં જો આપણે કહેવું હોય તો એ રીતે પણ કહી શકીએ કે જે કંઈ પણ માનવી છે એ માનવીની એવી ક્રિયાઓ પ્રક્રિયાઓ દ્વારા જ્યારે આર્થિક મહત્વ ધરાવતી ચીજ વસ્તુઓ અને સેવાઓમાં જ્યારે સંતોષમાં સંતોષનું સર્જન કરી શકાતું હોય થતું હોય વધારો થતો હોય તો તેને આપણે કહીએ છીએ ઉત્પાદનની પ્રક્રિયા અને એને મળતી ઉત્પાદન કહીએ છીએ નિકલ્સન નામના જે વિવેચક છે અર્થશાસ્ત્રી છે એવું છે કે ઉત્પાદનની વ્યાખ્યા પરીક્ષામાં તમને પૂછે કે ભાઈ ઉત્પાદન એટલે હું તો ઉત્પાદન એટલે દૃષ્ટિગુણનું સર્જન તૃષ્ટિગુણમાં વધારો અને તે કોનું પરિણામ છે આમ જોઈએ તો કે ભાઈ શ્રમનું પરિણામ છે શ્રમિકનું પરિણામ છે આપણે એમ કહીએ ને કે ભાઈ લુહાર છે કુંભાર છે સુથાર છે સોની છે આ બધા કેવા છે શ્રમિકો છે તો ભાઈ કાચા લોખંડનું મહત્વ ઓછું છે પણ એ લોખંડ માંથી ઓજાર બનાવવામાં આવે તો કે ભાઈ માટીનું કોઈ મહત્વ નથી પણ કુંભાર જયારે એના પર પોતાનો શ્રમ કરે અને એ માટીના દૃષ્ટિગોણમાં જયારે વધારો કરે તો આપણે એમ કહી શકીએ કે એમાં એ માટીમાં દૃષ્ટિગુણનું સર્જન થયેલું છે એટલે માટલા બનેલા છે તે માટલા કોનું પરિણામ છે એ કોની નીપજ છે તો કે ભાઈ આપણે કહીએ

એની વિનિમય મૂલ્યતા સર્જાય એની લીધે એ વસ્તુની કિંમત બજારમાં નક્કી થાય એટલે આ રીતે આપણે એમ કહીએ કે કોઈ કોઈપણ વસ્તુમાં જયારે વિનિમય મૂલ્યતા ઊભી થાય સર્જાય એટલે બીજા અર્થમાં જ આપણે એમ કહેવું હોય તો એમ કહી શકીએ કે મૂલ્યનું સર્જન ઈટ ઇઝ કોલ પ્રોડક્શન ક્રિએશન ઓફ વેલ્યુ कॉल्ड इट પ્રોડક્શન મૂલ્યના સર્જનને વાસ્તવમાં આપણે ઉત્પાદન કહીએ છે મૂલ્યના સર્જનને માટીનું કોઈ મૂલ્ય નથી પણ મેં કીધું તેમ માટીમાંથી જ્યારે નવરાત્રી હોય કે ગણેશ ચતુર્થી હોય

શુદ્ધિકરણ ની પ્રક્રિયાના અંતે આપણે જોઈએ છીએ એક લિટર પેટ્રોલ આપણે પુરાવું હોય તો સો રૂપિયા આપણે ખર્ચ કરવા પડે છે અંદર તો ખનીજ તેલ જે છે એ જયારે એને બહાર કાઢવામાં આવે એનું શુદ્ધિકરણ કરવામાં આવે પછી એમાંથી પેટ્રોલ છૂટું પાડવામાં આવે તો આપણે એમ કહીએ કે પેટ્રોલ પદાર્થનું પેટ્રોલ પદાર્થનું મૂલ્યનું સર્જન થયું આપણે એમ કહી શકીએ ઉત્પાદન થઈ ગયું એમ કહી શકીએ એટલે પછી આપણે બધા આર્થિક અહેવાલોમાં જોઈએ કે ભાઈ વર્ષ બે હજાર વીસ એકવીસ માં પેટ્રોલનું આટલું ઉત્પાદન થયું ઘઉંનું આટલું ઉત્પાદન થયું એટલે આપણે એમ કહીએ કે આટલા કરોડ રૂપિયા થયું આટલા ટન થયું કરીએ આપણે મૂલ્યનું સર્જન કરીએ છીએ એટલે ઉત્પાદનનો મતલબ આપણે એમ કહી શકીએ કે મૂલ્યનું સર્જન હવે મૂલ્યનું જે સર્જન છે તે ક્યાં તો ભૌતિક વસ્તુના સ્વરૂપમાં હોય અથવા તો આપણે એમ કહીએ કે ભૌતિક વસ્તુના સ્વરૂપમાં કે જેને આપણે સેવા કહીએ છીએ મૂલ્યનું સર્જન એટલે ખાલી માત્ર ને માત્ર જળ વસ્તુ કે દેખાય દ્રશ્ય વસ્તુના સંદર્ભમાં નહીં પણ અદ્રશ્ય વસ્તુ જેને આપણે સેવા કહીએ છીએ જેને આપણે અનુભવી શકીએ છીએ એવી પ્રત્યક્ષ સેવાના સ્વરૂપ પણ હોઈ શકે કે દાખલા તરીકે હું તમને અર્થશાસ્ત્ર ભણાવું છું તો હું ભણાવું છું એ તમે અનુભવી શકો છો કે સાહેબ મને ઇકોનોમિક્સ ભણાવે છે તો આ સેવા છે તો સેવાને તમે અનુભવી શકો છો એને જોઈ નથી શકતા હું જે શબ્દ બોલું છું તેના ફોન તમને દેખાતા નથી પણ તમે સાંભળી શકો છો તમે એને અનુભવી શકો છો ડોક્ટર છે તો ડોક્ટર જયારે તમને તપાસતા હોય છે તબીબી સારવાર આપતા હોય તો એ સેવા આપે છે એમ આપણે કહીએ કે તમને ભલે દવા આપતા હોય પણ વાસ્તવમાં એ શું કરે છે એ સેવાનું સર્જન કરે છે તમને જે રોગ છે એનું એ માનસિક રીતે નિદાન કરે છે વકીલ છે નૃત્યકાર છે સંગીતકાર છે શિક્ષક છે વકીલ છે ઈવન આપણે કહીએ કે કેટલાક ટેકનિશિયનો છે કન્સલ્ટન્ટો છે વીમા કંપનીઓ છે બેન્કિંગ છે આ બધી છે સેવા છે તો અહીંયા આપણે કહીએ કે મૂલ્યનું સર્જન થાય છે પણ એ પ્રત્યક્ષ વસ્તુના સ્વરૂપમાં નહીં પરંતુ સેવાના સ્વરૂપમાં પણ થાય છે એટલે આપણે કહી શકીએ કે ઉત્પાદનને જો આપણે એમ કહીએ કે માત્ર દૃષ્ટિકોણનું સર્જન થી જો આપણે અટકી જઈએ તો એનો સંકુચિત ખ્યાલ બની જાય એવું આપણે કહેવાય તો હું કહીએ આપણે ને ઉત્પાદન એટલે માત્ર દૃષ્ટિકોણનું સર્જન નહીં પરંતુ એ વસ્તુના મૂલ્યમાં વધારો વેલ્યુ એડિશન મૂલ્યનું સર્જન એમ કેવું વધારે યોગ્ય વાક્ય કહેવાય મારી દૃષ્ટિએ એટલે ઉત્પાદન એટલે માત્ર વસ્તુના સંતોષમાં કે દૃષ્ટિકોણ ઉપયોગીતામાં જ વધારો નહીં પરંતુ એના એ વસ્તુના મૂલ્યના સર્જન મૂલ્યમાં પ્રોસેસ છે કે જે ઉત્પાદનના સાધનોને ઉત્પાદનમાં રૂપાંતર કરે છે ઉત્પાદન જે સાધનો છે તેને શું કરે છે ઉત્પાદનમાં રૂપાંતરણ કરે છે એટલે ઉત્પાદન એક એવી પ્રક્રિયા છે જેમાં ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરી અને વસ્તુ

ભાઈ કાપડને વણાટ કરવું હોય તો કાપડના ઉત્પાદન માટે પહેલા તો જોઈએ દોરા બે દોરા ક્યાંથી આવે તો કે ભાઈ બે પ્રકારના હોય કુદરતી હોય તો કે કપાસમાંથી રૂ બને રૂમાંથી કોટન સુતરાઓના યાન બને દોરા બને બીજા આપણે એમ કહીએ કે પોલિએસ્ટર છે નાયલોન છે ટેરી કોટન છે આ બધા કેવા બને એ પેટ્રોલિયમ પ્રોડક્ટ છે પેટ્રોલિયમ પ્રોડક્ટની બાય પ્રોડક્ટ પેદાશ છે આપણે એમ કહીએ તો બે પ્રકારના યાન જોઈએ દોરા જોઈએ પછી આપણે જોઈએ કે એના માટે મશીનો જોઈએ મશીન પર આપણે જાણીએ છીએ તે પ્રમાણે જેને આપણે મૂડી કહીએ છીએ પછી એ એ પર કામ કરનાર શ્રમિકો જોઈએ જે કાપડ વણાય તેના માટે ઓજારો જોઈએ પછી એ જે તૈયાર થાય એને રંગવા માટે રંગ જોઈએ મશીન ચલાવવા માટે બળતણ જોઈએ એ કોલસાથી પણ ચાલતું હોય વીજળીથી પણ ચાલતું હોય સ્ટીમથી પણ ચાલતું હોય સોલરથી પણ ચાલતું હોય ગેસથી પણ ચાલતું હોય તો આપણે એમ કહી શકીએ કે બળતણ પણ જોઈએ પછી શ્રમિકોને ચૂકવવા માટે વેતન જોઈએ જમીનને ચૂકવવા માટે ભાડું ભાડા તરીકે નાણું જોઈએ પછી આપણે એમ કહીએ કે મશીનો ને અલગ અલગ ઋતુની અસર નહીં થાય એટલા માટે એને પણ જોઈએ મકાન જોઈએ અને આ બધાનો સંયોગ કરવામાં આવે આ બધાને આપણે ઇનપુટ કહીએ છીએ એટલે એમ કહીએ છીએ આપણે સાધનો કહીએ છીએ આપણે ઉત્પાદનના સાધનો કહીએ છીએ એ ઉત્પાદનના સાધનોને જોડવામાં આવે સંયોજવામાં આવે અને અંતે આપણે એમ કહીએ કે કાપડનું નિર્માણ થાય કાપડનું ઉત્પાદન થાય કાપડનું સર્જન થાય એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનના સાધનોને વિવિધ પ્રમાણમાં જયારે જોડવામાં આવે અને એને પરિણામ સ્વરૂપ જયારે કોઈ પણ વસ્તુ હોય 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 કાર બેટરી મોબાઈલ ફર્નિચર ટીવી અનાજ હોય શાકભાજી હોય સિંગતેલ હોય દરેક વસ્તુ જયારે ઉત્પાદનના સાધનોને અમુક પ્રમાણમાં જોડવામાં આવે ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને પછી એ ઉત્પાદન શક્ય બને છે એટલે ઉત્પાદન એ એવી અંતિમ પેદાશ છે કે ઉત્પાદનના સાધનોને સાંકળી સંકલિત કરી અને ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરી અને ચોક્કસ વસ્તુ કે કે પ્રાપ્ત આવે છે તો એમ કહી શકીએ ઉત્પાદનની જે પ્રક્રિયા છે એ ઉત્પાદનની પ્રક્રિયાને જો આપણે બરાબર જો સમજવું હોય તો મેં કીધું તેમ કે ઉત્પાદન શું છે તો કે ભાઈ ઇનપુટ્સ કન્વર્ટ આઉટપુટ જે સાધનો છે એનું ઉત્પાદનમાં રૂપાંતરણની પ્રક્રિયા છે

ત્યારે તેને ઉત્પાદનની સ્વરૂપાંતરની પ્રક્રિયા કહેવામાં આવે છે કોઈ પણ વસ્તુનું તમે જોવો ઉત્પાદનની પ્રક્રિયા છે એના અંતે આપણે જોઈએ છીએ પુલો બને ડેમો બને રસ્તાઓ બને એકચુલી શું છે તો કે કુદરતે આપેલી જે વસ્તુઓ છે કે ભાઈ જમીનની અંદર ચૂનાના પથ્થરો છે એનું રૂપાંતરણ સિમેન્ટમાં કરવામાં આવે કુદરતે કાચું લોખંડ જમીનમાં આપેલું છે એ લખંડ કાચા લોખંડમાંથી વાપરી શકાય એવું લોખંડ બનાવવામાં આવે તમામ વસ્તુ આપણે એમ કહીને કે કુદરતે આપેલી જે કઈ પણ વસ્તુઓ છે પદાર્થો છે સાધનો છે એનું રૂપાંતરણ કરી અને પછી આપણે મેં કીધું તેમ કે બાંધકામની ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે એમાંથી આપણે જોઈએ છીએ કે ઈંટ બને માટી રેતી સિમેન્ટ લોખંડ આ બધાનું આપણે કહીએ કે આ સાધનો કે જેને આપણે ઇનપુટ કહીએ છીએ એ ઇનપુટને આપણે સંયોજીએ તો આપણે મકાન ના સ્વરૂપમાં ઉત્પાદન કે ભાઈ આટલા મકાનોનું ઉત્પાદન થયું એમ આપણે કહી શકીએ આટલા રસ્તાઓનું નિર્માણ થયું આટલા બંધો બાંધવામાં આવ્યા કે કે રીતે પણ ઉદાહરણ જાણીએ છે સુથાર તે તેમ અલગ અલગ સુના ફર્નિચરો બનાવે છે લુહાર છે તે કાચા લોખંડ માંથી ઓજારો બનાવે છે સોની છે તે કાચા સોના માંથી આપણે એમ કહીએ કે અલગ અલગ પ્રકારના ઘરેણાઓ બનાવે છે તો જયારે આવા શ્રમિકો દ્વારા બરાબર શ્રમિકો આપણે એમ કહીએ કે માનસિક અને શારીરિક શ્રમ ખર્ચ કરતા હોય ત્યારે આપણે એમ કહીએ કે એ વસ્તુના સ્વરૂપમાં એ વસ્તુનો જે રૂપ છે રંગ છે આકાર છે કદ છે વજન છે આ બધામાં પરિવર્તન કરવામાં આવે અને પછી એ પરિવર્તન કર્યા પછી એ એ રીતનું આપણે કહીએ કે રૂપાંતરણ કરવામાં આવે કે જેથી કરીને માં વધારો કરી શકાય કે દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે ભાઈ ઈંટના ભઠ્ઠા હોય ઇંટના ભઠ્ઠામાં હોય તો કે ભાઈ માટી હોય તો માટીનું એનું સ્વરૂપ કેવું છે તો કે કણ સ્વરૂપની છે પછી એને આપણે જાણીએ છીએ તે પ્રમાણે એને મિશ્ર કરવામાં આવે પછી એના બીબામાં જે ઈંટ છે એના શેપમાં એના બીબામાં એને એને આપણે કહીએ કે એને ઘન સ્વરૂપ આપવામાં આવે પછી એને આપણે કહીએ કે એને ભઠ્ઠાની અંદર બરાબર તપાવવામાં આવે અને પછી શું આવે તો અહીંયા આપણે માટી જે કણ સ્વરૂપ ની છે એનું રૂપાંતર કર્યું એનો રંગ જે કાળો હતો એનો લાલ કન્વર્ઝન કર્યો એનો આકાર જે કણ સ્વરૂપ નો હતો એના લંબચોરસ સ્વરૂપ નો બનાવ્યું એનું કદ જે નાનું હતું તેની જગ્યાએ આપણે એમ કહીએ કે ચાર બાય આઠ ની કે જે પ્રમાણેની ઈંટ હોય તે પ્રમાણેનું એ કર્યું એના વજનમાં પરિવર્તન કર્યું આ તો ખાલી ઈંટનું આપણે ઉદાહરણ લીધું એટલે લાકડું પણ લોખંડ પણ બરાબર આપણે કહીએ છીએ કે વસ્તુના રૂપ રંગ આકાર કદ વજન બધામાં પરિવર્તન કરવામાં આવે

ફેરફાર કરવાની સ્વરૂપાંતરની પ્રક્રિયા આપણે જોઈ ગયા ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુને એક એક બીજી બીજી કરવાથી કરવાથી એને લઈ જઈને પણ દ્રષ્ટિકોણમાં વધારો કરી શકાય છે દાખલા તરીકે આપણે રાજપાર્ટી પાસે જાણીએ છીએ બરાબર આપણે રાજપાર્ટી પાસે કોલસાની ખાણ મળેલી છે એટલે આપણે જાણીએ છીએ કે ત્યાં જીએમડીસી કોલસો કાઢવાનું ત્યાં પોતાનું એકમ નાખેલું છે તો અહીંયા આપણે જોઈએ છે કે એ રાજપાડીમાંથી કોલસો બહાર કાઢવામાં આવે બરાબર તો અંદર રાજપાડીને એરિયાની અંદર જે પૃથ્વીની અંદર દટાયેલો જે કોલસો છે એનું એટલું બધું મહત્વ નથી પણ જયારે જીએમડીસી બહાર કાઢી અને પછી વાપી જીઆઈડીસી માં અંકલેશ્વર જીઆઈડીસી માં ઝઘડિયા સુરત જીઆઈડીસી માં કે વલસાડ જીઆઈડીસી માં કે બોમ્બે જયારે મોકલવામાં આવે ત્યારે આપણે એમ કહીએ કે કોલસાના દ્રષ્ટિકોણમાં વધારો થાય એ બળતણ તરીકે ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં બોયલર તરીકે એ કોલસાનો ઉપયોગ થાય આપણે એમ કહીએ કે કોલસાને જમીનમાંથી બહાર કાઢી અને ફેક્ટરી સુધી મોકલવામાં આવ્યો એટલે આપણે એમ કહી શકીએ કે એનું સ્થળાંતર કર્યું અને કોલસાના યુટિલિટીમાં કોલસાના દ્રષ્ટિકોણમાં વધારો કરવામાં આવ્યો કે એ જ રીતે આપણે એમ કહીએ કે ઘણી વસ્તુ જે છે કે અમુક જગ્યાએ એ વસ્તુ પૂરતા પ્રમાણમાં હોય પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધતા હોય એની પુરવઠો પુષ્કળ વિશાળ પ્રમાણમાં હોય તો ત્યાંથી એ વસ્તુને જ્યાં એની અછત છે એવા વિસ્તારમાં પણ મોકલવામાં આવે અને પછી એને દૃષ્ટિગોણમાં વધારો કરવામાં આવે દાખલા તરીકે આપણે એમ કહીએ કે રાજસ્થાન છે તો રાજસ્થાનમાં ખેતી લાયક જમીનનું પ્રમાણ ઓછું છે કારણ કે ખડકાર વિસ્તાર છે રાજસ્થાનની જમીન પથરાળ છે ડુંગરાળ છે ચિરાણ પ્રદેશ પણ છે આપણે જાણીએ છીએ તે પ્રમાણે વરસાદ ઓછો છે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાજસ્થાનમાં ઘઉં છે ચોખા છે ખાંડ છે આ બધી વસ્તુ ક્યાંથી આવે છે કે ભાઈ પંજાબ થી ઘઉં આવે પછી ગુજરાતમાંથી ખાંડ જાય ઉત્તર પ્રદેશમાંથી ખાંડ જાય અન્ય જે આપણે કહીએ કે અનાજની જરૂરિયાત છે તે અન્ય પ્રદેશમાંથી રાજસ્થાનમાં જાય ઓકે તો આપણે એમ કહીએ કે અન્ય પ્રદેશમાં ઘઉંનું વિપુલ ઉત્પાદન થાય હરિયાણામાં તો ઘઉંનું ઉત્પાદન વિપુલ થાય તો ત્યાં ઘઉંની છત છે અછત ક્યાં છે તકે રાજસ્થાનમાં ઓકે એનાથી ઉલટું વિચારીએ આપણે કે ભાઈ રાજસ્થાનમાં જમીનમાં માર્બલ જેને આપણે આરસપહાણ કહીએ છીએ આરસપહાણ પહણ પ્રમાણમાં છે અને ગુજરાતમાં આપણે એમ કહીએ કે અમુક જ વિસ્તારમાં આરસ છે પંજાબમાં નથી હરિયાણામાં નથી દિલ્હીમાં નથી ચંદીગઢમાં નથી હિમાચલમાં નથી કલકત્તામાં નથી આરસપહાણ રાજસ્થાનમાં વધારે છે તો રાજસ્થાનની જમીનમાંથી એ માર્બલ ને કડી અને ભારતના નહીં પણ આજુબાજુના દેશોમાં પણ એની નિકાસ કરવામાં આવે છે એમ કહીએ કે માર્બલ ને એક જગ્યાએથી રાજસ્થાનમાંથી કડી અને પછી અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ દેશોમાં જયારે મોકલવામાં આવે છે તો એ માર્બલના દ્રષ્ટિકોણમાં વધારો થયેલો છે એમ કહેવાય એ માર્બલનું ઉત્પાદન થયેલું છે એમ આપણે કહેવાય પંજાબે ઘઉં નું ઉત્પાદન કર્યું ગુજરાતે ચોખાનું ઉત્પાદન કર્યું તો આપણે એમ કહીએ છીએ કે એક જગ્યાએથી છત વાળા વિસ્તારમાંથી બીજી જગ્યાએ બીજા વિસ્તારમાં જયારે એ વસ્તુને મોકલવામાં આવે છે ત્યારે મૂલ્યમાં વધારો થાય છે એનું આર્થિક મૂલ્ય વધે છે વિનિમય મૂલ્યતા વધે છે વધારો થાય છે એ સંતોષમાં વધારો થાય છે તો કહીએ છીએ ઉત્પાદન અંતે પણ એમ કહીએ કે તૃષ્ટિ ગુણમાં વધારો થાય છે મૂલ્યમાં સર્જન થાય છે ઓકે એ જ રીતે આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે વિશ્વમાં જે ખનીજ તેલ છે તેના વિપુલ ભંડારો આપણે અરબસ્તાનના દેશોમાં જોવા મળે છે દુબઈ છે મસ્કત છે સાઉદી અરેબિયા છે ઓમાન છે ઈરાન છે ઈરાક છે ઇઝરાયલ છે બધા દેશોમાં આપણે જોઈએ છીએ કે ખનીજ તેલ પુષ્કળ પ્રમાણમાં આવેલું છે તો ત્યાંથી કાઢવામાં આવે અને વિશ્વના અન્ય દેશોમાં એને મોકલવામાં આવે તો એને આપણે કહીએ છીએ સ્થળાંતરની પ્રક્રિયા તો જોઈએ છે આપણે કે ભાઈ જે જગ્યાએ છત છે ત્યાં આપણને દસ રૂપિયા લીટર પેટ્રોલ મળે છે પણ જ્યાં અછત છે આપણા ભારત જેવા દેશમાં તો અહીંયા આપણને સો લીટર મળે છે તો એ એ પેટ્રોલ સો રૂપિયા લીટરનો પેટ્રોલ મળે છે આપણે આપણે એમ કહીએ કે એને અછતવાળા વિસ્તારોમાં મોકલવામાં આવે તો એના દ્રષ્ટિકોણમાં વધારો થાય એના મૂલ્યમાં પણ વધારો થાય એટલે ઉપાંતરની પ્રક્રિયા થયેલી છે એમ આપણે ક્રિયા તો કહીએ કે ઘણી વખત સમય અનુસાર પણ વસ્તુના દૃષ્ટિકોણમાં વધારો થાય છે મૂલ્યમાં ઈજાફો થાય છે વેલ્યુ એડિશન થાય છે મૂલ્યમાં મૂલ્યના સર્જનમાં વધારો થાય છે દાખલા તરીકે હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ શિયાળામાંથી ઉનાળામાં કન્વર્ઝન થાય છે ધીરે ધીરે આપણી ઋતુ તો આપણે હવે સ્વેટર આપણને ઓછો સંતોષ આપે છે પણ જે કોટન ના કપડા છે તે આપણને વધારે સંતોષ આપે છે તો સમય બદલાયો સમયાંતર તો પહેલા આપણે જાણીએ છીએ શિયાળામાં સૂત્રાવ કાપડમાંથી મળતો દ્રષ્ટિગુણ ઓછો હતો હવે સમય બદલાયો ઉનાળો આવ્યો ગરમી આવી એટલે આપણે જાણીએ છીએ કે પ્રમાણે કે સૂત્રાવ કાપડમાંથી આપણને દ્રષ્ટિગુણ વધારે મળે છે જ્યારે ઊની વસ્ત્રોમાંથી ઊના જે કપડા છે ઉલનમાંથી આપણને ઓછો સંતોષ મળે છે ઓછો દ્રષ્ટિગુણ પ્રાપ્ત થાય છે એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રેનકોટ છે છત્રી છે એની ચોમાસામાં વધારે માંગ હોય છે એમાંથી વધારે પ્રાપ્ત થાય છે પણ શિયાળામાં આપણે જાણીએ છીએ પ્રમાણે છત્રીમાંથી કહીએ કે સમય બદલાય તેમ એ વસ્તુ કે સેવાના દૃષ્ટિકોણમાં જયારે વધારો થતો હોય તો તેને આપણે ઉત્પાદનની સમયાંતરની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે અત્યારે આપણે વાત કરીએ કે અત્યારે આ કોરોનાની મહામારી છે તો હમણાં છેલ્લા એક વર્ષથી આપણે જોઈ શકીએ છીએ કે જે હોસ્પિટલો છે જે દવાખાનાઓ છે આ રોગચાળાની પરિસ્થિતિમાં હોસ્પિટલમાં આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે તબીબી સારવારની માંગ વધેલી છે કારણ કે સમય અત્યારે રોગચાળાનો છે પહેલા એવું નહીં હતું બે વર્ષ પહેલા આપણે જોઈએ તો બધી બધા હોસ્પિટલો કે દવાખાનાઓ આટલા બધા આપણે એમ કહીએ કે દર્દીઓથી ધમધમતા હતા નહીં અત્યારે જોઈ શકીએ છીએ કે તબીબી સારવારનું ઉત્પાદન એ વધેલું છે એમ કહેવાય કારણ કે રોગચાળાની પરિસ્થિતિ છે પહેલા રોગચાળો હતો રહી અત્યારે આપણે જોઈએ છીએ કે રોગચાળાની પરિસ્થિતિ છે ઓકે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે હોળી આવવાની છે હોળાષ્ટક ચાલે છે જેવી હોળી પતશે પછી આપણે લગ્નની ની સિઝન ચાલશે વૈશાખ મહિનો આવશે ત્યારે તો અત્યારે આપણે એમ કહીએ કે લગ્ન પ્રસંગ માટેની વાડીઓ ખાલી જોવા મળે પણ જેવી લગ્ન પ્રસંગ ચાલુ થાય ત્યારે એ જ વાડીઓમાં ઘણી બધી સેવાઓનું સર્જન થાય તો આપણે એમ કહીએ કે શિયાળો ત્યારે ખાસ કરીને ઠંડી પડતી હોય ત્યારે માઉન્ટ આબુ છે હિમાચલ પ્રદેશ છે જમ્મુ કાશ્મીર છે આ બાજુ પ્રવાસ જાય

ચાલુ થઈ ગયો તો કઈ વાંધો આપડે હવે અહિયાં મિટિંગ પૂરી કરીએ બરાબર ને ચાવડા સાહેબ નોડો